देखा तમારી મારી બેન ये फेवरेट आया આપણે અહીંયા આ ચોપડી દેખાય બરાબર બ્લડ નહીં થતું ને ના સર ચલો શરૂ કરીએ ચેપ્ટર બે જૈવિક વર્ગીકરણ એક મારી વાત સાંભળો ધ્યાનથી ચેપ્ટર એક સામાન્ય હતું નોર્મલ હતું ઓછું પૂછાય જેમ પણ ચેપ્ટર બે મહત્વનું ચેપ્ટર આ પ્રકરણમાંથી ઘણું બધું પ્રશ્ન પૂછાય નીટમાં પણ અને ગુજરાત બોર્ડમાં પણ થોડુંક લાંબુ ચેપ્ટર ચેપ્ટર એક કરતાં બાયોલોજીકલ ક્લાસિફિકેશન અને ચેપ્ટર એક કરતાં સહેલું ચેપ્ટર અરે મજા આવી જશે આની અંદર બરાબર અહીંયા જે તમને શરૂઆતમાં આપ્યા છે આજે પેજ નંબર કયું છે આપણું મારા બેટાએ પેજ નંબર લેવું ગઠિયાએ આ 16 નંબરનું પેજ છે આખું એમસીક્યુમાં છે બરાબર તો જોતા જઈએ ચલો માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો આપણો ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના બધા પ્રયત્નો કર્યા આપણે અને આપણું આ જે વર્ગીકરણ હતું એ પ્રાકૃતિક ધોરણના આધારે હતું પ્રાકૃતિક એટલે આપણું વર્ગીકરણ ખાલી ખોરાક આશ્રય પહેરવેશ વગેરે આવશ્યકતાને આધારે સર્જાયેલું હતું તો પહેલો એમસીક્યુ બની ગયો માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો તો એ વર્ગીકરણ કોના આધારે થયું હતું માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો તો વર્ગીકરણ કોના આધારે થયું હતું તો ખોરાક આશ્રય અને પહેરવેશના આધારે બીજું તો કશું આપણે આવડતું નહોતું આખો દાડો ભટકતા હતા બરાબર માટે આ રીતે આપણે જીવતા હતા તો પહેલો પ્રશ્ન થયો એમસીક્યુ બીજો પ્રશ્ન એરિસ્ટોટલ ફાધર ઓફ બાયોલોજી યાદ કરો નીટમાં આપણે બોલેલા ચેપ્ટર એકમાં હા સર બરાબર પ્રાણી સૃષ્ટિના પિતા એરિસ્ટોટલ પ્રાણી સૃષ્ટિના પિતા પણ કહેવાય એમને સૌ પ્રથમ વૈજ્ઞાનિક ધારાધોરણના આધારે પહેલી વખત શું કહેવાય વર્ગીકરણ કરેલું સજીવોને વર્ગીકૃત કરેલા હતા એમને જે વનસ્પતિ કહીએ એમના છોડ શ્રુપ અને વૃક્ષ એમ ત્રણ જૂથમાં વર્ગીકરણ કરી હતી કોને એરિસ્ટોટલે તો તમારો બીજો પ્રશ્ન થયો કે એરિસ્ટોટલે વનસ્પતિના કેટલા જૂથમાં વર્ગીકરણ કરી તો છોડ શ્રુપ અને વૃક્ષ અને પ્રાણીઓને એમને બે સમૂહમાં વિભાજિત કરાતા લાલ રંગનું રુધિર ધરાવતા હોય તેવા અને લાલ રંગનું રુધિર ના ધરાવતા હોય તેવા એટલે કે આપણે લાલ રંગના રુધિરમાં આવી જઈએ અને લાલ રંગનું રુધિર ના ધરાવતા હોય તેવા એનો મતલબ એવો થાય કે જે સંધિપાદ સમુદાયમાં અમુક પ્રકારના જેમ કે વંદા કહીએ તો વંદામાં લાલ રંગનું રુધિર ના હોય વંદામાં લાલ રંગનું રુધિર ના હોય તમે કશું વાત કરો હા તો આજે ક્યાંકથી વંદો પકડજો ઉપર બેસી જજો એટલે કે ઉપર પગ મૂકી દેજો તો જોજો તમે એ બિચારો લાંબો થઈ જશે ચાર ઘંટે લાંબા થઈ ગયા હશે અને મરી જશે ને તેની આજુબાજુ પ્રવાહી દેખાશે પાણી જેવું તેને પીપી નહીં કરી ગયું કહી રહ્યો એ જે પ્રવાહી છે ને એના શરીરમાંથી નીકળે છે એનું રુધિર છે હે મને કીધું હર્ષ માઇક ચાલુ રાખ્યું તે આ ગઠિયા આવી જોવા તો ટૂંકમાં એ વંદો છે ને લાલ રંગનો રુધિર ધરાવતો નથી તો એમને શું કીધેલું કે ભાઈ લાલ રંગનું રુધિર ધરાવતા હોય તેવા પ્રાણીઓ અને ના ધરાવતા હોય તેવા પ્રાણીઓ તો આ આખો ફકરો થયો એમાં બે પ્રશ્નો આવ્યા બે પ્રશ્ન એમસીક્યુ કયા માનવ સંસ્કૃતિનો પ્રારંભ થયો ત્યારે વર્ગીકરણ કોના આધારે થયું હતું તમારો જવાબ કયો આવે ખોરાક આશ્રય અને પહેરવેશના આધારે સૌ પ્રથમ વર્ગીકરણ કોને કર્યું તો એરિસ્ટોટલે સૌ પ્રથમ એરિસ્ટોટલે વનસ્પતિનું વર્ગીકરણ કેટલા જૂથમાં કર્યું તો કે ત્રણ કયા કયા છોડ શ્રુપ અને વૃક્ષ એમ ત્રણ ભાગમાં અને પ્રાણીઓને બે ભાગમાં લાલ રંગનું રુધિર ધરાવતા હોય તેવા અને ના ધરાવતા હોય તેવા બોલો પહેલો ફકરાને એમસીક્યુ આવડે પહેલા છે ને હવે બીજો ફકરો લિનિયસને તો આપણે ઓળખી જ ગયા છીએ દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનારો વૈજ્ઞાનિક વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવાય એમને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપેલી હતી દ્વિસૃષ્ટિ ટુ કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ લિનિયસે આપેલી હતી બરાબર તો એમસીક્યુ બની ગયું લિનિયસની વર્ગીકરણ પદ્ધતિનું નામ તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ બે સૃષ્ટિ કઈ કઈ આયરેન વનસ્પતિ સૃષ્ટિ ઘટ્ટાક્ષર છાપી છે જો અને પ્રાણી સૃષ્ટિ કોને આપી હતી લિનિયસે આપી હતી એમસીક્યુ થયો આ પદ્ધતિ બહુ ફેમસ નથી કઈ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લિનિયસની પદ્ધતિ ફેમસ નથી કેમ નથી શું કારણ હતું તો આ લખી જુઓ કે આ પદ્ધતિ જે હતી ને એ આદિકોષ કેન્દ્રિત કે સુકોષ કેન્દ્રિત એકકોષી કે બહુકોષી
प्रकाश संश्लेषी के अप्रकाश संश्लेषी, उदाहरण तरीके फूग एम बराबर, सजीव वच्चे भेद करती नहीं, बदा ने एक जगह मु कहता आदि कोष केंद्रीय हो के सुकोष केंद्रीय हो, एक कोषी अमीबा हो के एक कोषी लील हो बराबर, बहुकोषी प्राणी हो के वनस्पति हो, लील अने फूग बधु एक जगह अमुक ना वनस्पति मान अमुक ना प्राणी मां, चाह तो खोटू कहवाय। माटे आनी आ सृष्टि बहु फेमस नहीं, आ कारणों था। परीक्षा में पूछा है कि द्विसृष्टि वर्गीकरण पद्धति केम फेमस नहीं, तेनु कारण शुं हतुं कि भाई एनी अंदर आदि कोष केंद्रीय सुकोष केंद्रीय एककोषी बहुकोषी प्रकाश संश्लेषी अप्रकाश संश्लेषी सजीव वच्चे भेद करती नहोती, माटे आ पद्धति प्रचलित नहोती बराबर। हवे आ एक एमसीक्यू पती गयो, बाकी बधुं एमने लखेलुं छे अमने। पछी अहीं लखी जो द्विसृष्टि वर्गीकरण पद्धतिनी लांबा समय समय माटेनी उपयोगिता केवी हती, अयोग्य। अयोग्य एटला माटे केम के आमां आ बधाने भेद नथी करती ने, एटला माटे माटे आपणे एक नवी वर्गीकरण पद्धति ने शोध करनी पड़े एवी हती कि जे वर्गीकरण पद्धति कोष रचना कोष दीवाल पोषण नो प्रकार नैसर्गिक निवास स्थानों प्रजनन की पद्धति उद्भिद विकास से संबंधों ए बधानो समावेश करती होय, आपणे एवी जे सृष्टि हती एनी जरूरियात अनुभवाई थी। माटे केटला वैज्ञानिकों माटे फेरफारों करता गया, रजूआत करता गया, छेल्ले सौथी बेस्ट वर्गीकरण पद्धति आपनारो वैज्ञानिक हतो आर एच व्हिटेकर। आर एच व्हिटेकर नी पांच सृष्टि वर्गीकरण पद्धति आयु नाम जो बराबर, आमनी पछी सौथी फेमस सृष्टि हती अने आपणो आखू चेप्टर आ सृष्टि भणायेली, आ पांच सृष्टि वर्गीकरण पद्धति भणायेली। तो मैं कहूं पांच कई रीते, एक बे त्रण चार पांच थई गया, माटे आने पांच सृष्टि वर्गीकरण पद्धति कहेवाय। कोने आपी? आर एच व्हिटेकर आपी। चलो ये चलाइए, पहला फरीथी आ फकरो जोईए, बीजो फकरो। बीजा फकरानी अंदर फक्त बे ज एमसीक्यू आया, बे ज एमसीक्यू अने आवडो मोटो फकरो छाप्यो। पहलो फकरो, पहलो एमसीक्यू, लिनियसे कई वर्गीकरण सृष्टि आपी? तो द्विनामी द्विसृष्टि वर्गीकरण पद्धति आपी। लिनियस नी द्विसृष्टि वर्गीकरण पद्धति में कोने समावेश थाय? तो वनस्पति सृष्टि अने प्राणी सृष्टि नो। लिनियस नी द्विसृष्टि वर्गीकरण पद्धति फेल केम गई, निष्फळ केम गई? कारण के आ सृष्टि आदि कोष केंद्रीय सुकोष केंद्रीय एककोषी बहुकोषी प्रकाश संश्लेषी अप्रकाश संश्लेषी वच्चे नो भेद करती नहोती, माटे आने स्वीकारवामां आवेली नथी। बस आ प्रश्न, बीजो कोई नहीं बराबर। आधुनिक वर्गीकरण पद्धति, आ आधुनिक कहेवाय, रही आधुनिक छे। आ आधुनिक वर्गीकरण पद्धति कोना आधारे समझायेली हशे? तो आ बधा नाम आपेला जो, कोष रचना कोष दीवाल पोषण प्रकार नैसर्गिक निवास स्थान प्रजनन पद्धतिओ उद्भिद विकास संबंधो, आ बधाना उपर रचायेली सृष्टि आ रही हती। ओके, तो आ बधुं एमसीक्यू वीएसक्यू 16 नंबर नुं पेज। ओके, हवे आ जे प्रश्न छे आयो, पांच सृष्टि वर्गीकरण आखो कोठो आप्यो छे चार्ट, मोढे करवानो? यस, તમે આ મોઢે નહીં કરો તો પણ ચાલશે, કેમ કે તમે આ બધા ભણવાના છો પાછા સવિસ્તાર, આ બધા એટલે તમે આની એક આખી સૃષ્ટિ આખી અલગ ભણાવી આખું પત્તું ભરીને, આનું બીજું પત્તું આનું ત્રીજું પત્તું, એટલે આખા પત્તે પત્તા ભણવાના, માટે તમે આ મોઢે નહીં કરો ને તો બી ચાલશે, કેમ કે તમે પત્તા ભણ્યા ને એમાં બધું આવી ગયું, એમાં બધું આવી જશે, એટલા માટે કહું છું બરાબર। તો બી આપણે એકવાર આ સૃષ્ટિને જોઈ લઈએ, જો હું તમને બતાવું આજે ચોપડી વાર આવી જાય ને, આ એક એક સૃષ્ટિ ભણાવી જાય, મોનેરા કહીએ તો એ જોઈ લો, સૃષ્ટિ મોનેરા છે, આ પત્તાથી શરૂઆત કરી તો આ બધો મોનેરા સૃષ્ટિ છે, બદલાઈ સૃષ્ટિ પ્રોટિસ્ટા, બીજા નંબરની સૃષ્ટિ આ બધી પ્રોટિસ્ટા આવી, ત્રીજા નંબરની સૃષ્ટિ ફૂગ, બધી લાઇન્સર ભણાવી જાય, આ બધું ફૂગ છે, પછી આ ચોથા નંબરની સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અને આ પાંચમી સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ થઈ ગઈ ને। ટૂંકમાં આ ખૂબ ચેપ્ટર એનું જ છે, આર એચ વિટેકરનું છે, એક એક પત્તા ભરીને આપે, માટે તમે કોષ્ટક મોઢે નહીં કરો તો બી તમારે મોઢે થઈ જ જશે, તો બી આપણે ટૂંકમાં આખો પાઠ અહીંયા ભણી દઈએ, આખો પાઠ ટૂંકમાં આપે જો। પરીક્ષામાં પૂછાય કે આ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપી કોને, તો નામ યાદ રાખજો, આર એચ વિટેકર, આને મોઢે કરી નાખવાનું છે, આર એચ વિટેકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી અને એના નામ નીચે લખ્યા જોવાઈ રહ્યા બરાબર। ટૂંકમાં આ આખો ફકરો અહીંયા આપેલો છે બરાબર, નામ મોઢે કરી નાખવાના, યાદ રહે મોનેરા પ્રોટિસ્ટા ફૂગ વનસ્પતિ પ્રાણી, આવી રીતે પાંચ મોઢે કરવાના, એમાંથી આ ત્રણ તો યાદ રહી જાય, ફૂગ વનસ્પતિ અને પ્રાણી, આ બે તમામ મોઢે કરવાના। આ છે ને આ બેક્ટેરિયાની સૃષ્ટિ કહેવાય, બેક્ટેરિયા તમામ પ્રકારના બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિમાં આવે, અને આપણે જે અમીબા કહીએ ને, અમીબા પેરામિસિયમ યુગલિના એ બધાની સૃષ્ટિ પ્રોટિસ્ટા કહેવાય, ફૂગ એટલે ફૂગ, વનસ્પતિ એટલે વનસ્પતિ, પ્રાણી એટલે પ્રાણી,
ઓકે ધ્યાનથી જુઓ હવે મોનેરા સૃષ્ટિ એકલી જ આદિ કોષ કેન્દ્રીય કોષ છે જો બાકીની બધી સુકોષ કેન્દ્રીય છે હા તમને આનો મતલબ શું કોઈને ખબર છે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય વચ્ચેનો મતલબ કોને કહેવાય આદિ કોષ કેન્દ્રીય કોષ કદાચ નવમામાં આવો શબ્દ આવ્યો હશે તમારા નવમા ધોરણમાં વિજ્ઞાનમાં આવે એ કહેવા નહીં આવે જેમાં કોષ દિવાલ ન આવેલી હોય ધ્યાનથી સાંભળજો મસ્ત છે સવાલ નો જવાબ ક્યાંય લખ્યો નહીં ચોપડી હા સુવિકસિત કોષ કેન્દ્ર ના હોય કોષ કેન્દ્ર ના હોય આની પાસે સુવિકસિત એટલા માટે એને શું કહેવામાં આવતું હશે આદિ કોષ કેન્દ્રીય કોષ સુવિકસિત કોષ કેન્દ્ર નથી એની પાસે એટલે કે સાંભળો આ કોષ છે જો મોનેરા આવા હોય અલગ અલગ હોય આમ આકારમાં એક આકાર આવો હોય દંડાકાર અને આની અંદર ક્યાંય કોષ કેન્દ્ર જ નહીં હોતું આખો કોષ જ હોય જ્યારે આમાં કેવું હોય ધારો કે આપણે વનસ્પતિ દોરીએ તો વનસ્પતિ સૃષ્ટિનો કોષ આવો હોય બરાબર અને પ્રાણી સૃષ્ટિનો કોષ આવો હોય આવો હોય તમે ફૂગ કેવા હોય તો ફૂગને તો કવક જાળ હોય આવી રીતે કવક સૂત્રોની બનેલી જાળું બનાવેલું હોય બરાબર પ્રોટીસ્ટના આદિ બધા અલગ અલગ આવે નળાકારના ગોળાકારના દંડાકારના બધા અલગ અલગ આકાર આવે બરાબર પેરામિસમને બધા આવા હોય અનિયમિત આકારના આમીબા છે આવી રીતે હોય પ્રોટીસ્ટામાં બધા આકાર અલગ અલગ આવે ફૂગ આવા હોય કેવા હોય જાળ સ્વરૂપે તંતુમય જાળ કહેવાય વનસ્પતિ સૃષ્ટિ આવી હોય લંબચોરસ બરાબર અને એના પ્રાણી કોષોના આવા હોય તો દરેકમાં ધ્યાનથી જોવા તમે વનસ્પતિ સૃષ્ટિ કે આમાં કોષ કેન્દ્ર હોય આમાં એ કોષ કેન્દ્ર હોય પ્રાણીઓમાં પણ હોય ફૂગમાં પણ કોષ કેન્દ્ર હોય આ તંતુઓમાં આ દરેકમાં કોષ કેન્દ્ર જોઈ લો મેં આ કોષ કેન્દ્ર દોર્યું છે રાઉન્ડ આમાં પણ કોષ કેન્દ્ર હોય આમાં એ કોષ કેન્દ્ર હોય તો દરેકમાં કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ હાજર હું શું બોલું છું કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ હાજર માટે બધાને સુકોષ કેન્દ્રી કહેવાય વ્યાખ્યા આવડે દરેક જે સજીવના અંદર કોષ કેન્દ્રના કોષ કેન્દ્ર પટલ હોય એટલે કે સુવિકસિત કોષ કેન્દ્ર આવેલું હોય તેને સુકોષ કેન્દ્રી કહેવાય આ લોકોની અંદર કોષ કેન્દ્ર જ ના હોય કેટલીક વાર અને કોષ કેન્દ્ર હોય તો વિકસિત ના હોય આ લોકો જેવું સરસ ના હોય માટે આના આદિ કોષ કેન્દ્રી કોષ કહેવાય સમજી ગયા વ્યાખ્યા કેવી વ્યાખ્યાઓ કેમ આપીએ બરાબર જો એ આ શબ્દ વાંચો કોષ રચના સેલ સ્ટ્રક્ચર મતલબ એ તો કીધું આપણને કે આનું જે સેલ છે આના જે કોષ છે એમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી ત્યારે બધામાં સુવિકસિત કોષ કેન્દ્ર માટે તમે જો સુકોષ કેન્દ્રી સુવિકસિત એટલે સુકોષ કેન્દ્રી સુવિકસિત નથી માટે આદિ કોષ કેન્દ્રી ઓકે તો પહેલો મુદ્દો આવડી ગયો કોષનો પ્રકાર જેવા બે પ્રકારના કોષ હોય એના આધારે એને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ આપી કે જે લોકોની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર ના હોય બધા મોનેરા યાદ રાખો બધા બેક્ટેરિયા કહેવાય આના ઉદાહરણમાં કેવો તો બેક્ટેરિયા યાદ રહેશે ને પછી પ્રોટીસ્ટાની અંદર શું કીધું તો આ બધા સુકોષ કેન્દ્રીઓ છે કોષનો પ્રકાર કેવો બધા સુકોષ કેન્દ્રીઓ બરાબર ઓકે કોષ દિવાલ તો મોનેરામાં કોષ દિવાલ જે હશે ને એ સેલ્યુલોઝ વિહીન હોય સેલ્યુલોઝની બનેલી ના હોય તો શાની બનેલી હોય પોલીસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી હોય પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ એટલે કે શર્કરા અને એમિનો એસિડની એટલે કે શર્કરા અને પ્રોટીનની બનેલી હોય જ્યારે આની અંદર કેટલાકમાં હોય ને કેટલાકમાં ના હોય પ્રોટીસ્ટામાં કેટલાકમાં હોય જેમ કે અમીબામાં ના હોય પેરામિસિયામાં ના હોય પણ યુગલીનામાં હોય ક્રાઇસોફાઇટસમાં હોય બરાબર કેટલાકમાં હાજર કેટલાકમાં ગેરહાજર ફૂગની અંદર હાજર પણ કેવી કાઇટિનની બનેલી આમ મોસ્ટ ટાઈમ કે એમસીક્યુ નીટમાં પણ પૂછાઈ ગયું ફૂગની કોષ દિવાલ શાની બનેલી હોય કાઇટિનની વનસ્પતિમાં તો ખબર જ છે આપણને સેલ્યુલોઝની પ્રાણીઓમાં ના હોય ગેરહાજર હોય તો કોષ દિવાલના આધારે પાંચ સૃષ્ટિમાં મોનેરા કોષ દિવાલ હોય પણ વિચિત્ર છે જો પોલીસેકેરાઇડ એમિનો એસિડની આમાં કેટલાકમાં હોય કેટલાકમાં ના હોય આમાં કાઇટિનની બનેલી આમાં સેલ્યુલોઝની બનેલી અને આમાં ના હોય કોષ કેન્દ્ર પટલ હમણાં તો વાત કરી કે ભાઈ આનું કોષ કેન્દ્ર સુવિકસિત નથી માટે એમાં કોષ કેન્દ્ર પટલ ના હોય આ બધામાં કોષ કેન્દ્ર પટલ હોય કેમ કે કોષ કેન્દ્ર સુવિકસિત છે આ કોષ કેન્દ્ર હોય તો એની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ જોવા મળે મતલબ કે આ રીતે આવું કોષ કેન્દ્ર પટલ હોય જ્યારે તમે ધ્યાનથી જુઓ કે ભાઈ આની વાત કરીએ આપણે તો આની આજુબાજુ આ રીતે કોષ કેન્દ્ર જ હોય કોષ કેન્દ્ર પટલ નહીં હોતું કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર હોય પણ કોષ કેન્દ્ર પટલ આવું લાલ રંગનું અહીં જોવા ના મળે માટે એમાં કોષ કેન્દ્ર પટલ જે હશે ગેરહાજર આ બધામાં હાજર
બધામાં હાજર હોય, બરાબર. દેહી કોષો કેવા? આ મોનેડામાં ખાલી કોષીય જ હોય. કોષીય એટલે ખાલી કોષો જ હોય, પેશી બેસી ના બને, અંગ ના બને, અંગતંત્ર ના બને, એવું કશું જ ના હોય બેક્ટેરિયાઓમાં. આની અંદર પણ કોષીય, મતલબ કે એક જ કોષ. આપણે અમીબા કહીએ, આપણે જે અમીબા આવી તો દોડીએ છીએ, તો આ જે અમીબા દોડ્યું આપણે, તો આની અંદર ખાલી એક જ કોષ આવે ને. આમાં ક્યાં બધા કોષો ભેગા થઈને પેશી બને, એટલે કે રુધિર હોય, લસિકા હોય, કાં તો સ્નાયુ હોય, કંકાલ હોય, એવું કશું જ ના હોય આ લોકો પાસે, બરાબર. એટલે આ પણ કોષીય હોય. આ લોકો બહુકોષી હોય, મતલબ કે બધા કોષો ભેગા થાય અને કેવું બનાવે, શરીર બનાવે, જેના બહુકોષી કહેવાય. હા, પણ એમાં હજુ રુધિર, કંકાલ, સ્નાયુ આવું કશું ના હોય, બરાબર. અહીંયા બધા કોષો ભેગા થાય એટલે પેશી બને, બધી પેશીઓ ભેગી થઈને અંગ બને, મતલબ કે આ બધામાં હોય એવું. હાસ તો હું તમને ઉદાહરણ આપું છું. આમાં મૂળદૂતક પેશી, સ્થુલ કણક પેશી, દ્રઢતક પેશી, જલવાહક પેશી, અન્નવાહક પેશી, આપણે નામ બોલ્યા છીએ, આવું સાંભળ્યું છે. અને અંગ, અંગ કયા હોય? મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ, આ બધા અંગ કહેવાય એમના. આપણામાં તો હોય જ બધું, પેશી હોય તો અધિ છદ્ય પેશી, સ્નાયુ પેશી, કંકાલ પેશી, ચેતા પેશી, આ બધી પેશીઓ હોય. બધી પેશી ભેગી થઈને અંગ બનાવે, જઠર, હૃદય, આંતરડા, બરાબર. આ બધા અંગો ભેગા થઈ શું બનાવે? અંગતંત્ર. જેમ કે ફેફસા ભેગા થાય એટલે શ્વસન તંત્ર, જઠર આંતરડા ભેગા થાય એટલે પાચન તંત્ર, પ્રજનન તંત્ર, પ્રચલન તંત્ર, આવા તંત્રો હોય. ઓકે, પોષણ પદ્ધતિ. આ લોકો ખોરાક કઈ રીતે લેતા હશે? તો સ્વાવલંબી, એટલે ખબર પડી જાય કે જાતે ખોરાક બનાવે, બરાબર. કેટલાક કેવા હશે? મૃતોપજીવી કે પરોપજીવી. તમે આ બધું દસમાં ભણી ગયેલા છો, સ્વાવલંબી, પરાવલંબી ને બધું, બરાબર. આ લોકો પણ કેવા આવે? સ્વાવલંબી. કેટલાક વિષમપોષી હોય, એટલે કે બંને પ્રકારનું જોવા મળે. આની અંદર બધા વિષમપોષી, ફૂગમાં કોઈ સ્વાવલંબી નહીં. વનસ્પતિ બધી સ્વાવલંબી, આપણને ખબર જ છે, પ્રકાશન શોષણની ક્રિયા કરે, અને આમાં બધા વિષમપોષીઓ, બરાબર. ધેટ્સ ઓલ. તો આખો પાઠ આપણે ટૂંકમાં ભણ્યા, વિચારો, આખું પાઠ ફરથી આપણે આ બધું ભણવાનું છે, લાઈન સર, કોષ્ટકે કોષ્ટક આપીને બેસી ગયા મારા બેટા. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો તો બોલો. ઓકે, છે કોઈનો કોઈ પ્રશ્ન? આમાં કઈ ખબર પડે? પહેલા એમ કહો, પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં આ જે લખ્યું એ મેં તમને આખું સમજાવી દીધું, તેનો મતલબ શું કહેવા માંગે છે આર એચ વિટેકર. હલો, પ્રશ્ન ખરો? ના સર. આપણે આમાંથી એમસીક્યુ પૂછીશું, ગભરાશો નહીં, બરાબર. બીજું, સોમવારે તમારી પરીક્ષા છે, ચેપ્ટર નંબર 1, પ્રકરણ 1 ની પરીક્ષા. છેલ્લે મને યાદ કરાવજો કે સાહેબ આઈએમપી આપો, હું તમને આઈએમપી આપીશ, એ તમારે મોઢે કરી નાખવાનું, સમજી ગયા. એ જ સ્કૂલની પરીક્ષામાં આવશે, એ જ બોર્ડની પરીક્ષામાં આવશે, એ જ નીટની પરીક્ષામાં આવશે. હું જે તમને આપીશ ને આઈએમપી, એ જ માટે તો કહું છું કે તમારા જીવ વિજ્ઞાનના માર્ક્સની જવાબદારી મારી, બરાબર. બધું મારી ઉપર છોડ દો, હું તમને કહું એ પ્રમાણે કરવાનું, પણ તમારે મોઢે કરવાનું. એટલે તમે શું કહે સાહેબ, મારે તો માર્ક્સ ના આવ્યા, પણ તમે પેપરમાં જોજો, મેં કીધું તું એ જ આવ્યું હતું, પણ તમે મોઢે ના કર્યું બેટા, એટલે તમારા માર્ક્સ ના આવ્યા. માટે મોઢે કરી નાખજો, મારી પર વિશ્વાસ રાખીને, બરાબર. અને હું જે બોલું છું એ સાંભળતા જજો, આવી ગેરંટી કોઈ કોઈ સબ્જેક્ટમાં નહીં હાલતું. હું તમને આપું છું કે તમારા માર્ક્સ લાવવાની ગેરંટી મારી, હું કહું એ પ્રમાણે તમારે કરી જ નાખવાનું, એ આવશે, આવશે અને આવશે જ, બરાબર. ઓકે, તો આ આખે આખો એમસીક્યુમાં પૂછાય. હું તમને એ પણ કહી દઉં છું કે કયો પ્રશ્ન કેટલા માર્ક્સમાં આવે, સમા આવે, થિયરી આવે કે એમસીક્યુ આવે. તમે તમને કહી દીધું કે આખો પ્રશ્ન એમસીક્યુ છે, તમે કશું એમસીક્યુ પૂછાય? ચલો હું તમને બતાવું કેવી રીતે એમસીક્યુ પૂછાય. પ્રોટિસ્ટા સમુદાયની અંદર, આ સમુદાય પણ કહેવાય, પ્રોટિસ્ટા સમુદાયની અંદર પોષણ પદ્ધતિ કેવી હોય? તો તમારો આ જવાબ હોવો જોઈએ કે પ્રોટિસ્ટા સમુદાયની અંદર સજીવો સ્વયંપોષી અથવા તો વિષમપોષીઓ જોવા મળે છે. ધેટ્સ ઓલ, જવાબ પૂરો તમારો. મોનેરા સૃષ્ટિની અંદર કોષ દિવાલ શની બનેલી હોય? તો તમારે આ જવાબ લખવાનો છે કે સેલ્યુલોઝ વિહીન અથવા તો પોલિસેક્રાઇડ અને એમિનો એસિડની બનેલી હોય છે.
ફૂગની કોષ દિવાલ સંધિ બનેલી હશે તો કાઇટિનની બનેલી હશે. બરાબર. સૌથી વધારે એમસીક્યુ કયા પૂછાય એમસી આની અંદર, તો એ પણ હું તમને કહું. સૌથી વધારે એમસીક્યુ સના પૂછાય છે એ આના કોષ દિવાલ અને પોષણ પદ્ધતિના, આ બેના અંદરથી સૌથી વધારે એમસીક્યુ પૂછાય આ લોકો. કેમ કે આમાં વિવિધતાઓ જો, આખી બધી વિવિધતાઓ છે એટલા માટે આમાં પણ વિવિધતાઓ છે. બાકી બધું સરખું છે, જોઈ લો, બાકી બધામાં સરખું આવે છે. માટે આ બે મોઢે કરી નાખવાના. ઓકે, ચલો આગળ વધીએ. આપણે આજે ભણ્યા એક તમે ટૂંકમાં લખ્યું, આ નામ મોઢે કરવાનું છે, અને આ સૃષ્ટિ આપી એ નામ મોઢે કરવાનું, અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ બી હાલ મોઢે કર્યું આપણે. એક એમસીક્યુ અહીંયા આપ્યું કે ભાઈ આ આરએચ વિટેકરે સૃષ્ટિ આલી એ કોના આધારે આલી? કોકના આધાર તો લીધો હશે ને. તો જો આ જો આધાર કોષ રચના, સુકાય આયોજન, પોષણ પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસના સંબંધો. 154 નંબર તું ટચ કરે છે ને અહીંયા, જો તમારું નામ ફટ કરતું લખાઈને આવી જાય અહીંયા. તમને નહીં દેખાય નાનકડો ટપ પૂછ્યું હશે, પણ મને દેખાય કોમ્પ્યુટરમાં તો મોટા અક્ષરે દેખાય વંશ પાછું એવું લખે. અરા વંશિયા સાંભળો, આર એચ વિટેકરે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોના આધારે આપી? તો કોષ રચના, સુકાય આયોજન, પોષણ પદ્ધતિ, પ્રજનન પદ્ધતિ અને જાતિ વિકાસના સંબંધોના આધારે. દરેકનો શબ્દ સમજાવું હું તમને, તો તમને યાદ રહી જાય. બરાબર. કોષ રચના, કોષની રચના બે પ્રકારની હોય, જોઈ લો બોર્ડ ઉપર. એટલે કે અહીંયા આવી ગયો આદિકોષ કેન્દ્રીય, અને બીજા કયા હશે? સુકોષ કેન્દ્રીય. તેના આધારે આખી વર્ગીકરણ આપી. બીજું સુકાય આયોજન. હવે આ શું આવ્યું સુકાયનો મતલબ? સુકાય એટલે સુકાયનો મતલબ થાય દેહ, દેહ, દેહ એટલે શરીર. બરાબર. સુકાયનો મતલબ એવો થાય, જો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, આ ત્રણની અંદર જે દેહ હોય ને સુકાય પ્રકારનો હોય. જ્યારે વનસ્પતિમાં જે દેહ હોય ને એ મૂળ પ્રકારનો પર્ણવાળો હોય. જ્યારે પ્રાણીઓમાં તો ખબર જ છે આપણો દેહ કેવો હોય, હાથ પગ બધા અંગો ધરાવતા એમ, હાથ પગ આંખ નાક કાન બધું ધરાવે, એવું અહીં કશું ના હોય ભાઈ. આ લોકો પાસે કશું ના હોય, માટે એમનો દેહ સુકાય કહેવાય. તો સુકાયની વ્યાખ્યા લખી હોય ને તો ધ્યાનથી સાંભળો, સુકાયની વ્યાખ્યા પૂછાય કોઈ જગ્યાએ તો તમારે શું જવાબ લખવાનો? તો તમારો જવાબ લખવાનો, સુકાય એટલે, સુકાય એટલે મૂળ પ્રકાંડ પર્ણ વગરનો વનસ્પતિ દેહ. મૂળ પ્રકાંડ પર્ણ વગરનો વનસ્પતિ દેહ લખી નાખો તમારી ચોપડી, નોટ, પેન્સિલ, જે પણ કહ્યું હોય એની અંદર. સુકાય ઇઝ ઇક્વલ ટુ મૂળ પ્રકાંડ પર્ણ વગરનો વનસ્પતિ દેહ. લખી કાઢ્યું, ફરીથી બોલું, મૂળ પ્રકાંડ પર્ણ વગરનો વનસ્પતિ દેહ એટલે એને કહેવાય સુકાય. પ્રોટિસ્ટાનો દેહ એના કરતા અલગ, ફૂગનો દેહ તો આખો અલગ, અને બધાનો દેહ એકબીજાથી અલગ પડે છે, માટે આનો સુકાય આયોજન કહેવાય. સુકાય એટલે દેહ, દેહના આયોજન દ્વારા એમ. પોષણ પદ્ધતિ, પોષણ પદ્ધતિ બધામાં અલગ અલગ છે. પ્રજનન પદ્ધતિ બધામાં અલગ અલગ છે. જાતિ વિકાસ સંબંધો, જાતિ વિકાસ સંબંધો એટલે શું થાય? આપણે બધા એકબીજા પર આધાર રાખતા હશું, પ્રાણીઓ વનસ્પતિ ઉપર. બરાબર. વનસ્પતિઓ આ લોકો ઉપર. તમે કહો હે ફૂગ ઉપર આધાર રાખે? હાસ, તો ફૂગના પ્રોટિસ્ટાન મોનેરા બધા છે ને શું કરે ખબર છે? જમીનમાંથી પેલા ખનિજ તત્વો જુદા પાડે ને, કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન બધા જમીનમાં નાખે ને, જમીનમાંથી પાછું વનસ્પતિ પ્રાપ્ત કરે, એનો ઉપયોગ કરીને ફળ બનાવો, પાછું આપણે ખોરાક ખાઈએ. બરાબર. એટલે આપણે બધા એકબીજા પર આધારિત છીએ. તો દેટ્સ ઓલ, પતી ગયો ભાઈ કાર્યક્રમ પૂરો, એટલે કે આરએચ વિટેકરનું કામ પતી ગયું. આપણે કા હવે એક નવો ટોપિક આવ્યો, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. એ બી એમસીક્યુ હૈ, સબ એમસીક્યુમાં જાતા હૈ, એ સબ જાતા હૈ. ઇધર સે મોટા પ્રશ્ન આયેગા, ધીસ ઇઝ માય બાવા હિન્દી. બરાબર. એ પછી હમ બોલતા હૈ, પહેલા આપણે એમસીક્યુ કરતા હૈ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. ચલો, ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પણ એક પ્રસ્તાવિત કરવામાં આવી હતી, એટલે કે મોકલવામાં આવી હતી. મોનેરાને બે ક્ષેત્રમાં વિભાજિત કરેલા હતા, ત્યારે બાકીના યુગ કેરિયોટિક સૃષ્ટિને ત્રણ ક્ષેત્ર અન્ય હતું. ઓકે, હવે તમે કહો આ શું આવ્યું પાછું, આ નવો શબ્દ આવ્યો યુગ કેરિયોટિક. શું ખબર કોને યુગ કેરિયોટિકનો મતલબ ખબર છે?
યુકેરીયોટિક એટલે જે આવડે વાંધો નહીં, ગોલે ખોટું પડતું આપનો શું ફરક પડે, આપણે ક્યાં માર્ક્સ લેવાના છે અહીંયા? તમે બોલો તો મને એમ થાય કે તમે લોકો ધ્યાન આપો છો, ના કહું એટલું બોલ બોલ કરતો એવું લાગે મને. બોલો કોના કહેવાય? આદિકુશ કેન્દ્રી. ચલો ઓકે, જવાબ તો આપ્યો, કસો વાંધો નહીં બેટમ જી. આદિકોષ કેન્દ્રી નહીં, સુકોષ કેન્દ્રી, મગજમાં ઘુસાડી દો. યુકેરીયોટિક એટલે સુકોષ કેન્દ્રી. તો તમે કહો આદિકોષ કેન્દ્રી કોષના શું કહેવાય? પ્રોકેરીયોટિક. આદિકોષ કેન્દ્રી કોષ હોય તો ઇસકો હમ બોલેંગે પ્રોકેરીયોટિક, પ્રોકેરીયોટિક. અને આ જે બધા આવતા હશે સુકોષ કેન્દ્રી એના કહેવાશે યુકેરીયોટિક. બસ બંનેમાં આટલો ફરક, યુ અને પ્રોનો. યુકેરીયોટિક એટલે સુકોષ કેન્દ્રીઓ, અને આદિકોષ કેન્દ્રી એટલે પ્રોકેરીયોટિક. યાદ રહી ગયું બરાબર? તો એવી રીતે આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ આગળ વધીએ આપણે, તો પહેલાના જમાનામાં વર્ગીકરણ કેટલા ભાગમાં કર્યું હતું? બેક્ટેરિયા, નીલ હરિત લીલ, આ ટૂંકમાં પૂછાય છે, બ્લુ ગ્રીન આલ્ગી, આને બી જી એ તરીકે પણ ઓળખાય. કેટલીક જગ્યાએ આ રીતે લખેલો છે બી જી એ, આનો મતલબ થાય બ્લુ ગ્રીન આલ્ગી બરાબર. પછી ફંજી એટલે ફૂગ, મોસ, દ્વિઅંગી એટલે બ્રાયોફાયટા, ત્રિઅંગી એટલે ટેરિડોફાયટા, ટેરિડોફાયટા. અનાવૃત બીજધારી જાયમોસ્પર્મ, આવૃત બીજધારી એગ્નિયોસ્પર્મ. તો આટલી સૃષ્ટિ પહેલાં હતી, અત્યારે હાલમાં પણ આટલી જ છે બરાબર. આ સૃષ્ટિ જે હતી એમાં કેટલીક લાક્ષણિકતાઓ હતી જે બધી જુદી પડતી હતી. કેવી? તો જો આદિકોષ કેન્દ્રી બેક્ટેરિયા, નીલ હરિત લીલ સાયનો બેક્ટેરિયા કહેવાય. આ તમારો એમસીક્યુ આવ્યો હો, કયો? નીલ હરિત લીલનું બીજું નામ સાયનોબેક્ટેરિયા, આ જ સાયનોબેક્ટેરિયા કહેવાય. નીલ હરિત લીલ એટલે તમને લખ્યું ને ઇંગ્લિશમાં બ્લુ ગ્રીન આલ્ગી, પણ બીજું નામ યાદ રાખજો સાયનોબેક્ટેરિયા બરાબર. એ બંનેને એક જ સાથે મૂકેલા હતા સુકોષ કેન્દ્રીમાં, તો ખોટું કહેવાય ને. પહેલાના જમાનામાં લોકો લોચા મારતા હતા કે નહીં? આદિકોષ કેન્દ્રી કોષની અંદર બેક્ટેરિયા પણ હતા અને સુકોષ કેન્દ્રી એવા સાયનોબેક્ટેરિયા પણ હતા, તો બંને ભેગા મૂકેલા હતા. તો આ તો ખોટું કહેવાય, એના અલગ અલગ કરવા જોઈએ ને. આદિકોષ કેન્દ્રી અલગ છે, સુકોષ કેન્દ્રી અલગ છે. પાછું એ લોકોએ શું કર્યું હતું? ભૂલ કરી હતી, એક કોષી અને બહુકોષી, યુનિસેલ્યુલર અને મલ્ટીસેલ્યુલર એ લોકોને પણ ભેગા મૂકેલા હતા. તમે કહું વાત કરો, હા તો જો ઉદાહરણ આપી, ક્લેમીડોમોનાસ એક કોષીય લીલ છો, આ લીલ કહેવાય, આને ભલે લખ્યું ના હોય, આ લીલ છે ક્લેમીડોમોનાસ એક કોષીય લીલ. અને સ્પાયરોગાયરા એ બહુકોષીય લીલ, બંનેને પાછું એક જગ્યાએ ભેગા કરી દીધા હતા બરાબર. આવું જ આવું આમની જોડે વિષમ જૂથીય ફૂગ એટલે કે આખું અલગ જ વનસ્પતિ અલગ હતી, ફૂગ અલગ હતી, આ બધાને ભેગા કરી દીધેલા હતા. કોઈ અલગથી તફાવત સ્પષ્ટ કરતો જ નહોતો. પહેલાંની સૃષ્ટિમાં શું ભૂલો હતી એ તમને ભૂલો બતાવવા છે લોકો. આ ઉપરાંત કોષ દિવાલની પણ ભૂલો હતી. શું? ફૂગની કોષ દિવાલ તમને ખબર છે કાઇટિનની બનેલી હતી, જ્યારે લીલમાં શાની બનેલી હતી? સેલ્યુલોઝની. તો હવે બંને ભેગી ભેગી છે, આ સોરી બંને જુદી જુદી છે, એક કાઇટિન છે ને એક સેલ્યુલોઝ છે, તો પણ બંનેના ભેગા મૂકેલા હતા. તો આર એસ વિટે કરી આ બધી વસ્તુ સુધારી. એમ જો આદિકોષ કેન્દ્રી આખી સૃષ્ટિ અલગ કરી દીધી, મોનેરા તો બધી સૃષ્ટિ અલગ, સુકોષ કેન્દ્રીઓ કોષ દિવાલ પણ બધાની અલગ અલગ જોઈ લો, માટે અલગ અલગ. કાઇટિનની બદલી ફૂગ હોય તો અલગ સૃષ્ટિ, વનસ્પતિના સલીલો તો અલગ સૃષ્ટિ, એવી રીતે કહેવામાં આવે છે. પહેલાં આ બધી ભૂલો હતી ને એ ભૂલો આર એસ વિટે કરી સુધારી એમ કહે છે, અને આખી નવી સૃષ્ટિ બનાવી, આ બધી ભૂલો બતાવી આપણને બરાબર. પાછું અહીં તો મને શું કીધું કે આદિકોષ કેન્દ્રી મોનેરા બરાબર, અને પ્રોટિસ્ટાના સુકોષ કેન્દ્રીઓ, પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી હતા, બધા મારા બેટા ભેગા કરી દીધેલા આ લોકોએ. પ્રોટિસ્ટામાં ક્લેમીડોમોનાસ જે હશે એ અને ક્લોરેલા, હવે આ બંને લીલ છે ભાઈ, એને એ લોકોએ પ્રોટિસ્ટામાં મૂક્યા હતા. લીલ અલગ સૃષ્ટિ છે, લીલ અલગ સૃષ્ટિ છે, અને લીલ શમાં આવતી હશે ખબર છે? આમાં આવે છે, વનસ્પતિ સૃષ્ટિમાં આવે છે. પહેલાં આ જમાનામાં શું મૂકી હતી? લીલ અને ફૂગ એક જ જગ્યાએ મૂકી દીધેલી. તો આવડી મોટી ભૂલ કરાય, છોકરા અને છોકરી બે અલગ અલગ હોય તો આપણે છોકરીને એમ કે આ છોકરો આવ્યો અને છોકરાને એમ કે છોકરી આવી તો કેવું ખરાબ લાગે? પછી હું તમને કહું, નાનું બાળક હોય, નાનું બચ્ચું બાળક, 5 વર્ષનું બાળક હોય અને ચાલતું ચાલતું આવતું હોય રમતું રમતું, આપણે એમ કહેવાય કે આદમી આવ્યો. બાળકને એવું કોઈ કે પેલો આદમી આવ્યો ચાલતો ચાલતો, તો આપણે તો હસવું આવે ને, એટલે આ તરબૂચ એને બાળક કહેવાય, એને આદમી ના કહેવાય. આદમી અલગ અને બાળક અલગ, એને તો ખબર પડી જ જાય ને તમને. આદમી એટલે પુરુષ થાય, એક 20-25 વર્ષ ઉપરનો આમ પુખ્ત પુરુષ કહેવાય, એને આદમી કહેવાય. અને આ બચ્ચું સલ્યા,
આ બચ્ચાના આદમી કહેવાય? અને કોઈ આદમી આવતો તેમ કહેવાય કે આ મારું રમકડું બાળક દોડતું દોડતું આવ્યું, એવું કહેવાય? ના કહેવાય. તો અહીંયા પણ એવું જ થયું. વનસ્પતિ અલગ છે, ફૂગ અલગ છે, ફૂગ અલગ છે અને બેક્ટેરિયા અલગ છે. પણ આ લોકો ડફરો શું કરે, બધું ભેગું કરી દીધું પહેલા. માટે આરએસ વિટેકરે આ બધાના જુદું જુદું પાડ્યું એમ. તો આ બધી ભૂલો આપણને સમજાવે છે કે પહેલાની સૃષ્ટિમાં શું ભૂલો હતી અને એ ભૂલો આરએસ વિટેકરે કેવી રીતે સુધારી, એ તમને બધી અહીં સમજાવી. કેટલી બધી ભૂલો બતાવી જુઓ તો ખરા, બરાબર. પાછું આમને શું કર્યું કે ભાઈ આ જે અમીબા હતા, જે પેરામેસિયમ હતા, એમને એ લોકોએ પહેલાં આમાં મૂકેલા હતા પ્રાણી સૃષ્ટિમાં. હવે તમે જુઓ આરએસ વિટેકરે જુદા પાડ્યા, અમીબા અને પેરામેસિયમને પ્રોટિસ્ટામાં મૂક્યા, જ્યારે પ્રાણી સૃષ્ટિ આખી અલગ રાખી, એમાંથી અમીબા અને પેરામેસિયમ કાઢી નાખ્યા અને પ્રોટિસ્ટામાં નાખી દીધા એ લોકોએ, કેમ કે અલગ હતા એ લોકો, એટલા માટે આરએસ વિટેકરે એવું કીધું, બરાબર. તો આ બધા જે ફેરફારો થયા, આ બધા જે ફેરફારો થયા એ બધા આરએસ વિટેકરે સુધાર્યા હતા. તો આ બધી જ ભૂલો તમને એમસીક્યુમાં પૂછાશે, આજે મેં અન્ડરલાઈન કરી નથી, બાકી કંઈ તમારે જોવાની જરૂર નહીં, બરાબર. તો આ હતો તમારો આજનો ટોપિક, બધો એમસીક્યુનો, બધું એમસીક્યુ આજનો. અને અહીંથી આવે પહેલો પ્રશ્ન, સૃષ્ટિ મોનેરા ત્રણ ગુણનો પ્રશ્ન, બરાબર, જે અત્યારે હું ચલાવવાનો નથી. તમે કહેતા હતો કે ચલાવું, મને હું વાંધો, જો કેટલું બધું ચાલી ગયું આજે. આપણે કોઈને કોઈ પ્રશ્ન હોય તો બોલો, આ બધું પૂછી નાખીએ ને કે ભાઈ શું થાય ખબર, આ બધું ચિંતા સેવ થઈ જાય. બીજે કંઈ ભણતા તો બચ્ચા બધા લીટા દેખાય પાછા. બોલો, ચોપડી છે તમારી પાસે? બધા ચોપડી આવી ગઈ છે, લાવી દીધી ચોપડી? હા સર, હા સર, હા સર. તો આજે હું આનું પેમ્ફલેટ તમને સેન્ડ કરી દઈશ, બરાબર, અને સ્કૂલમાં પણ કહી દઈશ કે ભાઈ તમને આપી દે. તમે સ્કૂલમાં જવાના છો ને હજુ? તો તમે નહીં જાવ, તમારા વાલી જવાના હશે, તમને સ્કૂલમાં બોલાવશે, ગભરાશો. અને એ વખતે પેમ્ફલેટ લઈ લેજો. તમારે કયા કયા પેમ્ફલેટ લેવાના છે? ચેપ્ટર 1 નું, નીટ નું યાદ રાખજો, અને ચેપ્ટર 2 નું આવી રહ્યું, બરાબર. બોલો શું કરું, આગળ જવા દઉં મોનેરામાં? કંટાળો નહીં આવ્યો? નકા અટકાવી દઉં છું, આપડે કઈ ઉતાવળ નહીં, હજુ ધીમે ધીમે જ જવાનું છે. બોલો સર, ફૂગમાં હાજર કાઇટિન યુક્ત છે શું છે? હા, કાઇટિન એ દ્રવ્ય છે, કાઇટિન એ કોષ દિવાલ છે. જેમ કે આપણે ગ્લુકોઝ કહીએ, ફ્રુક્ટોઝ કહીએ, એ પદાર્થ કહેવાય ને, એવી રીતે કાઇટિન એક પદાર્થ છે કે જે ફૂગમાં જોવા મળે, એની આજુબાજુ જોવા મળે છે, ફૂગની આજુબાજુ કોષ દિવાલમાં, કે જે ફૂગનું રક્ષણ કરે છે. ઉપર આપણા માથાના વાળમાં કેરોટીન હોય, તમે આવું નામ સાંભળ્યું છે, નખમાં કેરોટીન નામનું પ્રોટીન હોય કે જે નખ અને વાળને મજબૂત બનાવે, બસ એવી રીતે કાઇટિન એ ફૂગમાંથી ઉત્પન્ન થયેલું એક પ્રકારનું દ્રવ્ય, કે જે એ કોષ હોય, ફૂગના કોષો હોય, જે સેલ હોય, એનું રક્ષણ કરવાનું કામ કરે, એની બોર્ડર, બરાબર. કાઇટિન ફૂગની કોષ દિવાલ છે. બીજું કઈ? ના. સારું, હવે 3 મિનિટ વાર છે, 2 મિનિટ ફરથી લિંક મોકલું, જો તમારે આગળ ચાલવું હોય તો મોકલું. આપણે ઉતાવળ, તમે આઈએમપી આપવા કહેતા હતા સોમવારની, હા જો આઈએમપી આપ્યું, હા જો, હા યાદ કરાવ્યું, તે નકર પછી આપણે પાછી આગળ મોકલવી પડે. જો આઈએમપી માં તમારે છે ને, એક તો આ મોટે કરવાનું છે, વૃદ્ધિ ક્યાં મરી ગઈ, વૃદ્ધિ, હા, એક પછી પ્રદન, તમે લખો છો કે ટીક કરો છો? ટીક કરીએ, ટીક કરીએ, હા. તો વૃદ્ધિ, પ્રજનન, ચયાપચય, તફાવત પણ મેં લખાયો, તફાવત પણ પૂછી શકાય ચયાપચયનો, બરાબર, એ મોઢે કરી નાખજો. પછી સભાનતા, આ ચાર થયા. પછી બધું એમસીક્યુ વીએસ, જવા દો જવા દો જવા દો જવા દો. પછી પેજ નંબર 7 ઉપર આ 4 મુદ્દા, મતલબ કે દ્વિનામી નામકરણ પદ્ધતિના મુદ્દા, બાકી બધું એમસીક્યુ જવા દો જવા દો જવા દો, બધું એમસીક્યુ. પછી અહીંથી જાતિ,
પ્રજાતિ થી માંડી સૃષ્ટિ સુધી બધું એક જ મોઢે કરી લેવાનું, પછી બધું એમસીક્યુ લેશું આખો પાઠ, સમજી ગયા? જાતિ થી સૃષ્ટિ સુધી વાંચવાનું, એના પછી બધું એમસીક્યુ લેશું. ઓકે, મળી ગઈ? સર ક્વેશ્ચનમાં તમે ટીક કરાવ્યું એટલું જ વાંચવાનું, બીજું બધું એમસીક્યુ. હા.